नमस्कार विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों फरी एक बार आज नवा भाग में हूँ नीरव सर आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों आपणे चेप्टर नंबर 13 पृष्ठफळ अने घनफळ चलावी रह्या छे। आजे आपणे स्वाध्याय 13.8 ये स्वाध्याय 13 छेल्लो विभाग छे तेनी चर्चा करवा जई रह्या छे। तो शुरुआत करिए स्वाध्याय 13.8 पृष्ठफळ अने घनफळ। विद्यार्थी मित्रों टेक्स्टबुक दरेक जन खास पोतानी जोड़े लईने बेसो। प्रश्न नंबर 1 एनो पहेलो दाखलो। सारू, हवे आनी अंदर पहला जे सूत्रो आवता छे एने आपणे समझी लईए। खास के अहीं आगळ छे गोळाना घनफळ दीवार, गोळानुं घनफळ। विद्यार्थी मित्रों गोळानुं जे घनफळ छे एनुं जे सूत्र छे 4/3 पाई आर नो घन, बराबर। आ जे विभाग छे तेनी अंदर गोळो अने अर्धगोळो आ प्रकारे बे जे पॉइंट छे, बे जे भाग छे तेनो समावेश आनी अंदर थशे। एटले आपणे अहीं आगळ लखीए पहेला गोळानुं घनफळ 4/3 पाई आर नुं घन, त्यार पछी आवे छे अर्धगोळानुं घनफळ। बे ना छेदमां 3 पाई आर नो घन, बराबर। तो આપણે આ બે સૂત્રોનો ઉપયોગ કરી અને આ ચેપ્ટરને ચલાવવાનું છે। શરૂઆત કરી, સૌથી પહેલું શું છે તે પ્રશ્ન નંબર 1 નો પહેલો કે નીચે આપેલી ત્રિજ્યા છે એ ત્રિજ્યા ઉપરથી ગોળાનું ઘનફળ શોધો। નીચે આપેલી ત્રિજ્યા પરથી ગોળાનું ઘનફળ શોધો। पहले में पहलू नंबर 1 त्रिज्या r बराबर 7 सेमी, अने बीजू त्रिज्या r बराबर 0.63 मीटर, बराबर। शुरुआत करिए आपणे घनफळ शोधवानी। गोळानुं घनफळ सूत्र जे छे ते 4/3 पाई r नो घन। 4/3 पाई तमने अहीं आगळ उल्लेख कर्यो छे कि नहीं जोई लेवानुं। उल्लेख न कर्यो होय तो पाई 22/7 लई लेवाना, ने एक लगी 22/7। त्रीजी आर जे छे ते 7 ने 3 वार आपणे गुणी नाखवाना, 7 नो घन छे एटले 7 जता रहेशे। त्यार पछी 22 × 4 एटले 88, 7 ने 7 गुणाकार आवे एटले 49, नीचे छेदमां आवे छे 3, बराबर। 88 49 गुणाकार करिए નીચે છેદમાં આવે 3। મિશ્ર સંખ્યામાં પણ આપણે જવાબને લખી શકીએ, મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો 3 વડે આપણે ભાગાકાર કરીએ, બરાબર છે। આ પ્રમાણે આપણે અહીં આગળ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે 3 × 14 = 37 અને જે ભાગફળ છે તે ઉપર એકમને ખાસ ધ્યાનમાં રાખવાનું કે સેન્ટીમીટર છે એટલે અહીં મળશે તમને સેમીનો ઘન, બરાબર છે। તો આપણા પહેલા પ્રશ્નનો જવાબ છે 14/37 × 1/3 સેમીનો ઘન। તો વિદ્યાર્થી મિત્રો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 1 ગોળાનું ઘનફળ। હવે આપણે ત્રીજી આર બરાબર 0.63 આપેલી છે, સેમ જે પ્રમાણે આ સૂત્ર મૂકીને મેં આ એક્ઝામ્પલ ગણેલો છે તમે પણ આ ત્રીજી આર બરાબર 0.63 લઈ અને એને આ પ્રમાણે ગણશો। જો આ એક દાખલો જે છે તે મેં તમારા માટે રાખ્યો, જોઈએ કે સ્વપ્રયત્ને તમારે કરવાનો છે, બરાબર। થોડાક આગળ વધીએ હવે પ્રશ્ન નંબર 2। વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોવા જઈ રહ્યા છે। પ્રશ્ન નંબર 2 તમને અહીં આગળ વ્યાસ આપેલા છે અને નક્કર અર્ધ જે ગોળો છે તેમાં પાણીનું કદ કેટલું ભરાઈ શકે એ અહીં આગળ તમારે શોધવાનું છે। તો શરૂઆતમાં જોઈએ કે પાણીનું કદ શોધો, વ્યાસ આપ્યો છે પહેલા માટે 28, તો અહીં આગળ લખીએ D = 28 સેમી, તેની ત્રિજ્યા આર આપેલી છે તે તમારા આપે થાય એના ઉપરથી 14 સેમી, બરાબર છે।
હવે પાણીના કદની વાત કરી છે ને એ બી ગોળાની અંદર, એટલે આપણે લખીશું અહીંયા આગળ સૂત્ર, ગોળાનું ઘનફળ, ગોળાના ઘનફળ બરાબર 4/3 પાઈ આરનો ઘન, બરાબર છે. ચલો 4/3 પાઈની આપણે વાત કરીએ તો આ પાઈ આવે છે 22/7, આરની વાત કરીએ તો આરનો ઘન એટલે 14×14×14, બરાબર છે. ચલો અહીંયા આગળ ઉડા દઈએ એટલે ઉપર આવશે 2, બાકી છેદ ઉડે એમ છે નહીં એટલે ગુણાકાર કરીએ, 22×4 એટલે 88×2 અને 14 ને 14 ગુણાકાર એટલે આવે 196, 88 ને 2 જોડે ગુણી નાખીએ. હવે અહીંયા આગળ થોડુંક આપણે રફકામ કરવું પડશે, 176 બરાબર, તો આનો ગુણાકાર મળે છે 176 અને એનો 196 જોડે ગુણાકાર કરીએ, 176 196, નીચે છેદમાં જે છે 3 એને ખાસ લખવાના રહ્યા વિદ્યાર્થી મિત્રો, આ ભૂલાય નહીં એનું ધ્યાન રાખજો, બરાબર. ચલો આપણે અહીંયા ગુણાકાર કરીએ, પહેલાં પહેલું તો 3 અંક છે એટલે આપણે 2 0 લખશું, ત્યાર પછી 6 7 1, ત્યાર પછી હવે 96ની વાત આવે તો 2 આંકડા છે એટલે અહીંયા 1 0, 9 7 63, 63 ને 5 68, બધી પડી 6, 9 1 9 ને 6 એટલે અહીંયા આગળ આવશે 15, બરાબર. ત્યાર પછી હવે 6ની વાત, 6 6 36, ઉપર આવે 3 7 6 42, 42 ને 3 45, વધી પડી 4, 6 1 6 ને 4 10. આઠ 8 ને 5 13 13 ને 1 14, વધી પડી 1, તો 34 496 આનો જે ગુણાકાર મળે છે તે ભાગ્યા 3. હવે મિશ્ર સંખ્યામાં ફેરવવું હોય તો આને આપણે 3 વડે ભાગવું પડે. ચલો 3 1 3 0, ફરી પાછું 3 1 3, 1 વધ્યા 4 વધ્યા, 3 4 12, 2 વધ્યા ઉપરથી ઉતારીએ 9, 9 4 27, 2 વધ્યા ઉપરથી ઉતારીએ 6, ફરી બાજું 8 4 24, 2 0.00, 6 4 18. જો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ હવે આપણે પોઈન્ટમાં ફેરવવું હોય તો પોઈન્ટમાં પણ લખી શકીએ, અધરવાઇઝ આને તમે મિશ્ર સંખ્યાની અંદર લખવું હોય તો મિશ્ર સંખ્યા સ્વરૂપમાં એ લખી શકાય આપણે. અને આ પ્રમાણે લખાય કે 3 જે છે તે 3, ત્યાર પછી એનો ગુણાકાર જે છે તે 11 498, અને જે શેષ વધી છે 2 છે એને આપણે અહીંયા લખી દઈએ. એકમ ખાસ ધ્યાનમાં રાખવાનું કે સેન્ટીમીટર છે એટલે આપણે અહીંયા લખી શકીએ સેમીનો ઘન, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો પ્રશ્ન નંબર 2નો પહેલો એક્ઝામ્પલ. હવે આપણે બીજો જે એક્ઝામ્પલ છે 0.21 મીટર એને આપણે જોવા જઈ રહ્યા છે. તો શરૂઆત કરીએ 0.21 મીટર. ખાસ ધ્યાનથી ગુણાકાર ભાગાકાર કરો ત્યારે ખૂબ કાળજી રાખવાની, કારણ કે એક નાનકડી ભૂલ એ તમને આખે આખા દાખલાને ખોટો પડાવી દેશે, એટલે ખૂબ કાળજીપૂર્વક ગુણાકાર ભાગાકાર કરવાના, મોટા મોટા ગુણાકાર ભાગાકાર આવશે તમને આમાં. ચલો 2 નંબર જઈએ. અહીંયા આગળ શું છે, 0.21 તમને જે વ્યાસ આપેલો છે તે 0.21 આપેલો છે. સૌથી પહેલાં પહેલું તો વ્યાસ આપેલો એને આપણે ત્રિજ્યામાં ફેરવું પડે, ડી ઇઝ ઇક્વલ ટુ 0.21 મીટર, ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 0.21/2 મીટર, બરાબર છે. એને 2 વડે ભાગી અને એ કરી. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આગળ ખાસ ધ્યાન રાખવાનું કે 21 2 અને અહીં આગળ લખી દેવાના 100, બરાબર છે. 21 નીચે છેદમાં કેટલા આવશે, 200 મીટર, 21 છેદમાં 200 મીટર. હવે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ગોળાનું ઘનફળ શોધવાનું છે. ગોળાનું ઘનફળ 4/3 πr² 4/3 πની આપણે વાત કરીએ તો πની અહીંયા આગળ કિંમત આપી નથી, તો 22/7 લઈ અને વધી શકીએ આગળ 22/7. ત્રીજી આરની વાત કરીએ, 21/200, 21/200 અને અહીંયા પણ આવે 21/200. જે જેનો છેદ ઉડે શક્ય હોય એટલો છેદ આપણે ઉડાડી દેવાનો, 7 ને અહીંયા ઉડાડીએ એટલે ઉપર આવશે 3, આ 3 ને 3 જતા રહે, બરાબર છે. અહીંની આપણે વાત કરીએ તો અહીંયા 2 નીચે આવશે 100, બરાબર. અહીંયા વાત કરીએ તો આ 2 વડે ઉડાડીએ એટલે અહીંયા આગળ આવશે ફરી પાછા 100. પછી અહીંયાની વાત કરીએ તો 11 અને 11×2 છે, 2 વડે નીચે જાય તો અહીંયા આગળ આવશે કેટલા, 100, બરાબર. ગુણાકાર કરીશું આપણે, ચલો 11×21×21 ને નીચે અહીં આગળ જો 100 100 ને 100 ગુણાકાર કરવાનો, તો સરળ રીતે 1 1 ને 1 ગુણાકાર કરવાનો એટલે 1 જ આવે, ત્યાર પછી આ બધા મીંડા અહીં આગળ ઉમેરી દેવાના,
एक बे त्रण चार पाँच छ बराबर है। हवे उपरना आपणे गुणाकार करिए, एकवीस ने एकवीस नो गुणाकार आवे छे चार सौ एकतालीस, एकवीस नो वर्ग चार सौ एकतालीस होय, ए चार सौ एकतालीस ने अगियार वडे गुणी नाखवाना, बराबर छे। तो अहीं मळे छे अड़तालीस एकावन नीचे छेद में एक पाछळ छ मींड्या। हवे एने आपणे दशांश स्वरूप में फेरवी दईए तो विद्यार्थी मित्रों एनुं दशांश स्वरूप छे, खास एकम याद राखजो कि मीटर छे अने घनफळ छे एटले मीटरनो घन आवशे। हवे एनुं दशांश स्वरूप जीरो पॉइंट जीरो जीरो फोर एट फाइव वन मीटरनो घन, एक बे त्रण चार पाँच छ, एक बे त्रण चार पाँच छ पछी दशांश चिन्ह અને આગળ આવે છે શૂન્ય, એટલે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ફોર એટ ફાઇવ વન મીટરનો ઘન। તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર બે। વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ, પ્રશ્ન નંબર બે ગોળાના ઘનફળ। વિદ્યાર્થી મિત્રો થોડાક આગળ વધીએ, પ્રશ્ન નંબર ત્રણ। પ્રશ્ન નંબર ત્રણમાં તમને જણાવ્યું છે કે એક ધાતુના ગોળાનો જે વ્યાસ છે તે ચાર પોઈન્ટ બે સેમી છે, તો એના દ્રવ્યની ઘનતા તમને અંદર રકમમાં આપેલી છે આઠ પોઈન્ટ નવ ગ્રામ પર સેમીનો ઘન, અને એનું દળ કેટલું થાય છે એ દળ ખાસ તમારે શોધવાનું છે। અહીંયા આગળ ફિઝિક્સના એક સૂત્રનો ઉપયોગ આવશે, એ સૂત્ર હું અહીંયા સાઈડ ઉપર લખી દઉં, ખાસ ધ્યાનમાં રાખજો। ઘનતાનું આ સૂત્ર છે, ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ નીચે છેદમાં કદ, આ કદ એ જ તમારું ઘનફળ જે અહીંયા આગળ આપણે શોધીશું, બરાબર છે। આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને દળ શોધવાનું છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલું વ્યાસ આપેલું છે એટલે અહીંયા લખીએ વ્યાસ ઇઝ ઇક્વલ ટુ ફોર પોઈન્ટ ટુ સેમી, બરાબર છે। તો ત્રિજ્યા આર બરાબર આવે બે પોઈન્ટ એક સેમી, ત્રિજ્યા આર બે પોઈન્ટ એક સેમી। હવે અહીંયા આગળ લખીએ ગોળાનું ઘનફળ, ગોળાનું ઘનફળ ચારના છેદમાં ત્રણ પાઈ આરનો ઘન, બરાબર છે। ચારના છેદમાં ત્રણ પાઈ જે છે તે પાઈ તમારા આવે બાવીસના છેદમાં સાત, અને ત્રિજ્યા આર છે તે એકવીસના છેદમાં દસ, એકવીસના છેદમાં દસ અને એકવીસના છેદમાં દસ, આ પ્રમાણે છે, બરાબર। ચાલો અહીં આગળ આપણે આને ઉડાડી દઈએ એટલે ઉપર આવશે ત્રણ, આ ત્રણને ત્રણ જતા રહે, ઉપરનો આપણે ગુણાકાર કરીએ બાવીસ ગુણ્યા ચાર એટલે અઠ્યાસી, અને અહીંનો ગુણાકાર કરીએ એકવીસને એકવીસ એટલે ચારસો એકતાલીસ, નીચે છેદમાં અહીં આવશે એક હજાર, બરાબર છે। ચારસો એકતાલીસ ને અઠ્યાસી આ બેનો ગુણાકાર કરીને ત્રણ દશાંશ સ્થળ આપણે ખસેડી નાખીએ, રફલી ગુણાકાર કરી દઈએ, આડત્રીસ પોઈન્ટ આઠસો ને આઠ ખાસ સેમી છે એટલે અહીંયા આગળ આપણે લખી દઈએ સેમીનો ઘન, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો ઘનફળની તો વાત બરાબર છે કે આપણે જરૂરતીને શોધવાનું, પણ મુખ્ય આપણે દાખલાની અંદર દળ માગેલું છે એટલે અહીં આગળ જે આપણે ઘનતાવાળું સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીશું, જોઈએ કેવી રીતે થાય છે તે। તો થોડાક આગળ વધીએ, હવે ઘનતા બરાબર દળના છેદમાં કદ, હવે ઘનતાની આપણે વાત કરીએ તો એ આઠ પોઈન્ટ નવ ગ્રામ પર સેમીનો ઘન આપેલી છે, એટલે અહીં આગળ આપણે લખી દઈએ કે આઠ પોઈન્ટ નવ દળ આપણે શોધવાનું છે, અને જે ઘનફળ છે તે ઘનફળ અહીંયા આગળ આપણે શોધ્યું આડત્રીસ પોઈન્ટ આઠસો ને આઠ, બરાબર છે સેમીનો ઘન। હવે આપણે આને આમ લઈને ગુણાકાર કરી નાખીએ, આઠ પોઈન્ટ નવ ગુણ્યા આડત્રીસ પોઈન્ટ આઠસો ને આઠ દળ, હવે અહીં આગળ આડત્રીસ આઠસો આઠ અને એટી નાઇન આ બેનો આપણે કેલ્ક્યુલેશન કરીએ, ગુણાકાર કરી અને નીચે છેદમાં દસ હજાર વડે આપણે દશાંશ સ્થળ ખસેડી દઈશું તો આપણું કામ થઈ જશે, રફમાં સહેજ ગુણાકાર કરી દઈએ આડત્રીસ આઠસો આઠ એટી નાઇન, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો એકવાર ચેક કરી લઈએ, શૂન્ય અઠ્યો અઠ્યો ચોસ ચાર વધી પડી છો, આ છને આપણે નીચે લેવાના આઠને આઠ ફરી પાછા,
64 આવશે એ 4 ઉપર 6 ફરી પાછા 8 ને 8 64 64 ની અંદર 6 ઉમેરી એટલે 70 7 વધી પડી 3 8 તારી 24 24 ને 7 31 બરાબર નીચે અહીં આગળ મેઈન વસ્તુ આ છે કે ખૂબ મોટા મોટા ગુણાકાર ભાગાકાર આવે છે 9 8 72 2 વધી પડી 7 ફરી પાછો 9 8 72 72 ની અંદર 7 ઉમેરી એટલે 79 ના 9 ઉપર 7 9 તારી 27 27 ને 7 કરીએ તો આવશે 34 2 11 1 વધી પડી 1 9 13 5 4 ને 3 34 53 992 બરાબર છે 912 સોરી નીચે છેદમાં આવશે 10000 દળ હવે એને આપણે દશાંશ સ્વરૂપમાં ફેરવીએ તો પોઈન્ટની અંદર ફેરવતા આપણને જે એનું દળ મળે છે તે મળે છે 1 2 3 4 શૂન્ય છે એટલે વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 આપણે ડાબી તરફ 4 દશાંશ સ્થળ ખસી અને પોઈન્ટ મૂકશું 345.3912 ગ્રામ દળ તો વિદ્યાર્થી મિત્રો આ જે છે તે ધાતુનો જે ગોળો છે તેના દળની વાત થઈ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે બિલકુલ સરળ તમને જાતે પણ આવડે એવો છે એકવાર ના ખ્યાલ આવે ખાસ તમારે અહીંયા આ જે ગુણાકારને ભાગાકારવાળી વસ્તુઓ આવતી હોય છે એમાં ધ્યાન રાખવાનું છે એક નાની મિસ્ટેક બિલકુલ દાખલો ખોટો પાડી દેશે બરાબર છે એટલે ખૂબ કાળજીપૂર્વક આ કામ કરજો થોડાક આગળ વધીએ હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળની જે આપણી વાત છે તે શું છે નવો જે દાખલો એક્ઝામ્પલ નંબર 4 તે પ્રશ્ન નંબર 4 ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનો છે ચંદ્રનો વ્યાસ એ પૃથ્વીના વ્યાસ કરતા ચોથા ભાગનો છે તો પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનથી જુઓ ચંદ્રનો વ્યાસ પૃથ્વીના વ્યાસ કરતાં ચોથામાં ભાગનો છે પણ પૃથ્વીનો વ્યાસ કેટલો એ અહીંયા આગળ તમને આપેલું નથી તો આપણે ધારી લઈએ ધારો કે પૃથ્વીનો વ્યાસ કેપિટલ ડી છે ચંદ્રનો વ્યાસ એનાથી ચોથામાં ભાગનો ચંદ્રનો વ્યાસ સ્મોલ ડી એ પૃથ્વીના કેપિટલ ડી કરતાં ચોથામાં ભાગનો છે બરાબર પૃથ્વીના વ્યાસ કરતાં એ ચોથામાં ભાગનો કોનો વ્યાસ ચંદ્રનો વ્યાસ એટલે આપણે આ ચારને આમ લઈને ગુણી નાખીએ તો 4 ઇન્ટુ સ્મોલ ડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી આવું થાય બરાબર છે સારું હવે તમને એવું કીધું છે કે પૃથ્વીના અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર શોધો હવે પૃથ્વીને કોઈ બી ઘનફળ હોય તો એનું સૂત્ર શું આવે છે 4/3 પાઈ આરનો ઘન બરાબર એનો મતલબ એવો કે અહીંયા આગળ જે વ્યાસ આપેલું છે એ વ્યાસની જગ્યાએ આપણે અહીંયા આગળ ત્રિજ્યા શોધવી પડશે બરાબર તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે પૃથ્વીની ત્રિજ્યા શોધીએ પૃથ્વીની ત્રિજ્યાને આપણે કેપિટલ આર કહીએ કેપિટલ આર તો કેપિટલ ડી અપોન ટુ વ્યાસને આપણે 2 વડે ભાગીએ એટલે ત્રિજ્યા મળે બરાબર છે સારું ચંદ્રની ત્રિજ્યા આપણી સ્મોલ આર ચંદ્રનો જે વ્યાસ છે તમારો એ વ્યાસ અહીં આગળ ચંદ્રનો વ્યાસ તમને કેપિટલ ડીના છેદમાં 4 છે એનો બીજો ભાગ અથવા એના અડધા એટલે કેપિટલ ડી 4 બેના છેદમાં કંઈ નહીં તો એક એને આપણે સુલટાઈ દઈએ એટલે કે ઉપર જાય તો ડી નીચે છેદમાં કેટલા આવે 8 તો ચંદ્રની જે ત્રિજ્યા છે બરાબર સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી અપોન 8 હવે અહીં આગળ તમને એવું કીધેલું છે કે પૃથ્વીનું અને ચંદ્રનું બંનેનું જે ઘનફળ છે તેમનો ગુણોત્તર કેટલો થાય તે શોધો તો આપણે લખીએ પૃથ્વીના ઘનફળનું આપણે સૂત્ર લઈએ પહેલાં એના ઘનફળ શોધી નાખીએ પછી આપણે ગુણોત્તર કરીએ 4/3 પાઈ પૃથ્વીની જે આપણી ત્રિજ્યા છે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીની ત્રિજ્યા કેપિટલ આર છે એટલે અહીંયા આગળ લખીશું કેપિટલ આરનો ઘન 4/3 ગુણ્યા પાઈ ગુણ્યા
કેપિટલ આરની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો કેપિટલ આર એટલે ડી અપોન ટુ, કેપિટલ ડી અપોન ટુ, અને એ ત્રણ વાર લેવાનું. અહીં આગળ ચાર પાઈ કેપિટલ ડીનો ઘન, અને નીચે છેદમાં બે દું ચાર, ચાર દું આઠ, ને આઠ તારી ચોવીસ. આ પૃથ્વીનું તમારું ઘનફળ છે, બરાબર. ત્યાર પછી ચંદ્રનું ઘનફળ ચારના છેદમાં ત્રણ પાઈ સ્મોલ આરનો ઘન, બરાબર છે. ચંદ્રની જે ત્રિજ્યા છે આપણી સ્મોલ આર છે, એટલે એનો ઘન આપણે લઈએ તો ચારના છેદમાં ત્રણ પાઈ. હવે અહીં આગળ જે સ્મોલ આર છે તેની જગ્યા પર ડીના છેદમાં આઠ, ડીના છેદમાં આઠ, ડીના છેદમાં આઠ, ને ડીના છેદમાં આઠ, બરાબર છે. એટલે અહીં આગળ આપણે ઉડાડી દઈશું, એટલે અહીં આવશે બે, એક મિનિટ એક મિનિટ, પાઈ ડીનો ઘન, બરાબર છે. અને નીચેના ભાગમાં ત્રણ દું છ, છ ગુણ્યા આઠ કરીએ એટલે આઠ છંગ અડતાલીસ, ને અડતાલીસ ગુણ્યા આઠ, બરાબર છે. અથવા તો આને આવી રીતે પણ આપણે રહેવા દઈએ વિદ્યાર્થી મિત્રો, કે ત્રણ દું છ અને આઠ્યું અઠ્યું ચોસઠ, બરાબર છે. હવે તમને એવું કીધેલું છે કે પૃથ્વી અને ચંદ્ર બંનેના ઘનફળનો ગુણોત્તર, બંનેના આપણે ઘનફળનો ગુણોત્તર લેવો હોય તો અહીં આગળ લખીએ પૃથ્વીનું ઘનફળ નીચે છેદમાં ચંદ્રનું ઘનફળ, બરાબર છે. પૃથ્વીના ઘનફળની વાત કરીએ તો ફોર પાઈ કેપિટલ ડી નીચે છેદમાં ચોવીસ, અને અહીં આગળની વાત કરીએ તો પાઈ ડીનો ઘન, અને અહીં આગળ આવશે છ ગુણ્યા ચોસઠ, બરાબર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આનું આપણે સાદરૂપ આપીએ, વ્યસ્ત કરીએ. ચાર પાઈ ડીનો ઘન ચોવીસ, હવે આ વ્યસ્ત થઈને ઉપર આવશે એટલે છ ઉપર ચોસઠ નીચે, નીચે છેદમાં પાઈ કેપિટલ ડીનો ઘન, બરાબર. જો પાઈ ને પાઈ જતા રહે, ડીનો ઘન, ડીનો ઘન પણ જતા રહે, બરાબર છે. હજુ અહીં આગળ આપણે જોઈએ તો છ ચોક ચોવીસ, અને એ છ ઉપરના છ જોડે જતા રહે, એટલે ઉપર રહેશે ફક્ત ચોસઠ, ને નીચે કાંઈ નથી એટલે રહેશે એક, બરાબર. તો આપણે અહીં આગળ એનો ફાઇનલ આન્સર લખીએ કે પૃથ્વીનું ઘનફળ જેમ ચંદ્રનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ ચોસઠ જેમ એક. તો વિદ્યાર્થી મિત્રો, આ જે છે તે આપણો ફાઇનલ આન્સર છે. તો હાલ હવે ચર્ચાને અહીં અટકાવીએ, નેક્સ્ટ ભાગમાં આગળના જે છેલ્લા એક્ઝામ્પલો અમુક રહ્યા છે તેને લઈ અને આપણું આ સ્વાધ્યાય પૂરું કરીશું. પણ તમે બધા ખાસ જે જે પણ મેં દાખલા ગણાયા તે સુંદર અક્ષરે નોટબુકમાં લખજો. અસ્તુ.